જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા 2-3 દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા. એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે, અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જવું નહીં, આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખો. જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ઓવરટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી, અતિ જોખમી છે. અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો. દરેક મામલતદાર કચેરીમાં તા લોકોમાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો. તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન દર્શન કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે. ગુજરાતમાં ભારે વરસાદ અને અરબી સમુદ્ર તોફાની થવાની આગાહીને પગલે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયામાંથી નીકળી જવા અને નજીકના બંદરે પહોંચી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. શિપ દ્વારા, એરક્રાફ્ટ દ્વારા તથા રડાર સ્ટેશન દ્વારા પણ માછીમારોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं. मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है. हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं. मच्छी बोट भारतीय तटरक्षक तमने बोली रहे छे दरिया में तूफान आवानू छे तो तमे तमारा नजीकना बंदर नी तरफ जाओ. मच्छी बोट भारतीय तटरक्षक तमने बोली रहे छे दरिया में तूफान आवानू छे तो तमे तमारा नजीकनी बंदर नी तरफ जाओ. मच्छी बोट સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.